अमृतम तो विद्या निरंजन स्कूल हसनवाड़ी त्रिशूल चौक राजकोट बे धोरण 12 विषय गुजराती। हे ईश्वर मारू मार्गदर्शन करो, मारी रक्षा करो, मारा हृदयदीप ने प्रज्वलित करी दो अने मने एक देदीप्यमान तारक बनावी दो। हे ईश्वर तमे अनंत अपार अथा शक्तिशाली तथा बलशाली छो। नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय गुजराती काव्य 3 दमयंती स्वयंवर। विद्यार्थी मित्रों, दमयंती स्वयंवर काव्यमां आपणे कवि पालन त्रवाड़ी विषे परिचय प्राप्त करियो, कवि श्री प्रेमानंद भट्ट विषे कवि परिचय प्राप्त करियो, साथे साथे आपणे काव्यनी संक्षिप्त समझूती प्राप्त करी के प्रस्तुत आख्यान खंडमां कवि प्रेमानंद भट्टे दमयंतीनी मूंझवण अने देवतानी पामरवृत्ति रजू करी छे। हवे आपणे काव्यनी संपूर्ण समझूती प्राप्त करीशुं। दमयंती स्वयंवर आख्यान खंडमां कवि श्री प्रेमानंद भट्टे दमयंतीनी मूंझवण अने देवतानी पामरवृत्ति एटले के पशुवृत्ति रजू करी छे। विद्यार्थी मित्रों, छायाचित्रमां तमे जुओ छो कि दमयंती स्वयंवर मंडप छे, भीमक राजानुं सिंहासन छे, लग्न मंडप छे, ऋषि मुनिओ वेदशास्त्रनी धून बोले छे, भीमक राजा आवनारा राजानुं स्वागत करे छे, दमयंती वरमाळा लईने ऊभा छे, चारे देवताओ नळ राजानुं स्वरूप लईने आव्या छे, नळ राजा पण हाजर छे, प्रवेश द्वार छे, प्रवेश द्वारमांथी आमंत्रित राजाओ स्वयंवरमां आगमन करे छे। विद्यार्थी मित्रों, पात्रमां जुओ, इंद्र, अग्निदेव, वरुणदेव, यमराज, नळराजा, दमयंती, कलियुग, द्वापर, नारद मुनि, पुष्कर के जे नळराजानो पितराય ભાઈ હતો। આ બાજુ વિદ્યાર્થી મિત્રો જુઓ તો દેવતાઓએ નળરાજાને કયા કયા વરદાન આપ્યા તેનું પણ વર્ણન છે। કવિ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ, સમય 17મી સદી, સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ, સંદર્ભ નળાખ્યાન નામના આખ્યાનમાંથી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરીશું। કડવું 28 રાગ સારંગ। નૈષદ રાજાના મનમાં, વિદ્યાર્થી મિત્રો કાવ્યની શરૂઆત ત્યાંથી થશે કે નૈષદ રાજા મંડપમાં આવી ગયા છે અને નળ રાજા એટલે કે નૈષદ રાજા કે જે દમયંતી વરમાળા પહેરાવે એ ઈચ્છા લઈને પોતે ઊભા છે અને દમયંતી એ બાજુ જાય છે, ત્યાંથી કાવ્યની શરૂઆત થશે। નૈષદ રાયના મનમાં એટલે કે નળ રાજાના મનમાં એવી ઈચ્છા હતી કે દમયંતી તેને વરમાળા પહેરાવે, એટલે દમયંતી નળ રાજા તરફ ગઈ। દમયંતીએ જોયું તો ત્યાં 5 નળ રાજા ઊભા છે। દમયંતી મનમાં કહે, આ કંઈક પ્રપંચ લાગે છે। પ્રપંચ, વિદ્યાર્થી મિત્રો, પ્રપંચ એટલે સંચ કહેવાય, એટલે કે છળકપટ। દમયંતીને એવું લાગે છે કે આ કોઈ છળકપટ છે। હંસે કહેલી વાત નકામી ગઈ, નળ રાજાને પરણવાનું રહી ગયું। હંસે એમ કહ્યું હતું કે પૃથ્વી પર એક જ નળ છે, પણ આ તો કોઈ કપટી અહીં આવી ચડ્યા છે। પાંચેય નળ રાજા હાવભાવ કરે, લાવો હાર એમ કહીને પોતાનો કંઠ આગળ કરે। આ જોઈને દમયંતી ગભરાઈ ગઈ। વિપરીત પરિસ્થિતિ જોઈને દમયંતી પાછી ફરી, જ્યાં પિતા ભીમક હતા ત્યાં દમયંતી આવી અને દમયંતી કહે છે, અરે પિતાજી, જુઓ કેવું આશ્ચર્ય છે, હું એક નળ રાજાને વરમાળા પહેરાવવા ગઈ, ત્યાં તો 5 નળ રાજા મેં જોયા અને હું વિચારમાં પડી ગઈ। ત્યાં તો ભીમક રાજાએ કહ્યું, એમાં આશ્ચર્ય નથી, દીકરી તારા વિના બીજા કોઈને 5 નળ દેખાતા નથી, એટલે કે તને એકને જ 5 નળ રાજા દેખાય છે, બીજા કોઈને દેખાતા નથી। કદાચ દેવતા તારા વિના નિરાધાર થઈ ગયા હશે એટલે તને પરણમાં નળનું રૂપ લઈને આવ્યા હશે। એની પરીક્ષા એ છે કે એમની આંખ પલકારો નહીં કરે, એટલે કે આંખ નિમિષ હશે, પલકારો નહીં કરે, એમના વસ્ત્ર વિરજ હશે, વિરજ એટલે વિદ્યાર્થી મિત્રો રજ વગરના, સ્વચ્છ, આંખ પલકારો નહીં કરે, એમના વસ્ત્ર સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા છે। ભીમક રાજાની વાત સાંભળીને દમયંતી 5 નળ રાજા તરફ આવી, પિતાએ રસ્તો બતાવ્યો, નારીએ નર શોધી કાઢ્યો, એટલે કે દમયંતીએ નળ રાજાને શોધી કાઢ્યો। દમયંતી જ્યાં વરમાળા પહેરાવવા ગઈ ત્યાં નળના રૂપમાં ઇન્દ્ર આગળ આવ્યા, એક એક કપટી નળ આગળ આવે, વરમાળા પહેરાવવા પોતાનો કંઠ આગળ કરે,
ફરી આવી બનાવટ નહીં થાય એમ દમયંતીને લાગતું હતું, પણ આ જોઈ દમયંતી ફરી ગભરાઈ ગઈ. ચારે દેવતા એકબીજા પર મનોમન ક્રોધિત થાય છે, પરણવા માટે એકબીજાને શ્રાપ આપે છે. ઇન્દ્રએ મનોમન અગ્નિને શાપ આપ્યો, તમારું મુખ વાનર જેવું થજો. અગ્નિએ જાણ્યું એ આ કામ ઇન્દ્રનું છે એટલે એને ઇન્દ્રને શ્રાપ આપ્યો, મહારાજ ઇન્દ્રદેવ તમે રીછમુખ થજો. વરુણે પણ મનમાં યમરાજાને માંજર મુખ થાય એવો શ્રાપ આપ્યો. યમરાજાએ પણ અંતરમાં એવું ઈચ્છ્યું કે વરુણનું મુખ શ્વાનના જેવું થજો. રીછ, વાનર, શ્વાન, માંજરને જોઈ દમયંતી કહે, વાહ કેવા ચાર રૂડા વર છે. ઇન્દ્રએ કહ્યું, આપણે સૌએ ખોટો વેશ ધારણ કરી લીધો છે. ત્યાં તો યમરાજા કહે, શા માટે લોકોમાં હાસીપાત્ર થાવો છો, આપણે અંદરોઅંદર શાપ ફોક કરીએ. દરેક દેવતાએ પોતપોતાના શાપને ફોક કર્યા. દમયંતી ફરી આવી. એક સમાન પાંચ નર્સ રાજા શોભી રહ્યા હતા. કોને વરીએ, કોની ઉપેક્ષા કરીએ, વરમારા કોને પહેરાવીએ, રાજકુમારો બધા જોવા ભેગા થયા હતા. માત્ર એક જ નરરાજા દેખાય છે. નારી ઘણી બુદ્ધિમાન છે. દેવતાઓનું માન મુકાવ્યો. ચારેયને પ્રણામ કરીને પૂછ્યું, તમારા પિતાજીનું નામ શું છે, એટલે કે તમારા તાતજીનું નામ શું છે? લોભમાં પાપ થાય એ વાત કોઈને ગમતી નથી. વીરસેન. વીરસેન પાંચેયના બાપના નામ? આ સાંભળીને કન્યા એટલે કે દમયંતી મૂંઝવણમાં પડી ગઈ. દમયંતીને એમ હતું કે જે નરરાજા હશે એને જ ખબર હશે, ત્યાં તો પાંચેય વીરસેન બોલ્યા. દમયંતીની સખી દમયંતીની સામે જોઈ જોઈને હસે છે. સખી કહે, શું ઘેલા થયા, શું કપટરૂપને સાચા માની લીધા. બીજા પુરુષ પણ રૂપરૂપના ધામ છે. સાંભળો, હું દેશ દેશના રાજાના નામ કહું છું. દાસી બધા દેશના રાજાના નામ તેમના ગુણો કહે છે, તો પણ કન્યાને એટલે કે દમયંતીને એક પણ નામ પસંદ ન પડ્યું. દમયંતીને નળ રાજા સાથે જ લગ્ન કરવા હતા. એ ફરી પાંચે નળને જોવા લાગી. હું નળ એમ પાંચે નળ રાજા બોલે છે, પણ કન્યા કોઈને વરમાળા પહેરાવતી નથી. ત્યાં તો અંતરિક્ષમાંથી નારદ ઇન્દ્રાણી સહિત દેવતાઓની પત્નીને લઈને આવ્યા. આકાશમાંથી ચારેય દેવની ચારેય નારીઓને જોઈને પોતપોતાના પતિને જોઈને દેવતાઓ લજવાય છે. ચારેય દેવતા પોતપોતાની પત્નીને જુએ છે. દેવતા લોભને કારણે લજવાયા. આ કામ નારદનું છે એવું એમને લાગ્યું. કન્યાએ દેવાંગના જોઈ એટલે કે દેવતાઓની પત્નીને જોઈ. એ જોઈને દમયંતી કરગરવા લાગી. દમયંતીએ કહ્યું, અમે કુરૂપ અને અલ્પજીવ છીએ, એટલે કે અમે કદરૂપા અને અલ્પજીવ એટલે કે ઓછું જીવનારા છીએ. તમે તો સંસારના મહાન રાજા છો. અમે યમ અને જરાથી, યમ એટલે વિદ્યાર્થી મિત્રો મૃત્યુ અને જરા એટલે વૃદ્ધાવસ્થા, અમે યમ અને જરાથી દુઃખી છીએ. અમે તમને પૂજનીય ગણી તમારી ઉપાસના કરીએ છીએ. તમે અમારા ભીમક રાજન છો, હું તો તમારી પુત્રી સમાન છું. એવું કહેતા દમયંતીની આંખમાં આંસુ આવ્યા. દેવતા લજવાયા અને મંડપમાં પ્રત્યક્ષ થયા. ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ, યમરાજાથી મંડપ શોભી ઉઠ્યો. બધા નરરાજા પર પ્રસન્ન થયા. દેવતા કહે, માગો વરદાન, એમ કહીને ઇન્દ્રએ વરદાન આપ્યા. નરરાજાનું કામ સરળ થયું. ઇન્દ્રએ બે વરદાન આપ્યા. પહેલું, કમળ માળા આપી. લાખ વર્ષ સુધી એ કમળ માળા નહીં સુકાય એમ કહીને કમળ માળા આપી. સાથે બીજા વરદાનમાં અશ્વ મંત્ર આપ્યો. એક દિવસમાં આ અશ્વ 100 જોજન દોડશે. વિદ્યાર્થી મિત્રો, એક જોજન એટલે 8 કિલોમીટર, 100 જોજન એટલે કે 800 કિલોમીટર. જોજન તળપદો શબ્દ છે, એનો અર્થ થાય યોજન. યોજન એટલે 8 કિલોમીટર. કમળ માળા અને અશ્વ મંત્ર આપ્યો. અગ્નિએ પહેલું વરદાન આપ્યું કે તું અગ્નિથી ક્યારેય દાજીશ નહીં, અને બીજા વરદાનમાં કહ્યું, જ્યાં તું મને યાદ કરીશ ત્યાં હું પ્રગટ થઈશ. યમરાજાએ પણ વરદાન આપ્યું, તમે જ્યાં સુધી રાજ્ય ભોગવશો ત્યાં સુધી તમારા રાજ્યમાં કોઈને રોગ નહીં થાય. અને બીજું વરદાન આપ્યું કે જે
તારી કથા વાંચશે, કથા વાચના કરશે, તેને ક્યારે યાચક વૃત્તિ કરવી નહીં પડે. વરુણે પણ વરદાન આપ્યું, સાંભળ નરરાય, એટલે કે સાંભળ નર રાજા, સૂકા વૃક્ષ ઉપર તારા હાથનો સ્પર્શ થશે તો સૂકું વૃક્ષ પણ નવપલ્વિત એટલે કે લીલુંછમ થશે, અને જ્યારે તું મારું સ્મરણ કરીશ ત્યારે તત્કાળ જળ ઉત્પન્ન થશે. રાજાએ 8 વરદાન મેળવ્યા. પછી દેવતાઓએ ભેગા થઈને દમયંતીને એક વરદાન આપ્યું. દમયંતીને કહ્યું, તારા હાથ અમૃત સ્ત્રવિયા અજો, એટલે કે તારા હાથમાં અમૃતનો સ્ત્રાવ થશે. દમયંતી કોઈ પણ મૃત વસ્તુને હાથમાં લેશે તો સજીવ થઈ જશે. દમયંતીના હાથમાં અમૃતવું આવી ગયું. દેવતાની સર્વે સ્તુતિ કરી. પછી દેવતાઓ વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. દમયંતી આનંદિત થઈ ગઈ. તાત્કાલિક નળરાજાના ગળામાં વરમાળા પહેરાવી. મંડપમાં સાધુ સજ્જન રાજાઓ રહ્યા અને અદેખા લોકો ઉઠીને ચાલ્યા ગયા. વરકન્યા વિધિસર પરણ્યા. ભીમક રાજાએ સારી એવી પહેરામણી કરી. વિદ્યાર્થી મિત્રો, પહેરામણી એટલે કે કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી ભેટ, એને પહેરામણી કહેવાય. નર રાજાએ સારી એવી પહેરામણી કરી. આપણા લાડકોટ સફળ થયા. નરની ઘણી આગતા સ્વાગતા કરી. નર દમયંતી બંનેને ભીમક રાજાએ વડાવ્યા. વાજતે ગાજતે નર રાજા પોતાના દેશ તરફ નીકળ્યા. એવામાં કળિયુગ દ્વાપર સામા મળ્યા. નારદે બંનેને દમયંતીને પરણવા માટે મોકલ્યા હતા, એટલે તેઓ ઉતાવળે શ્વાસે હાફડા ફાફડા લાગે છે. કળિયુગ પાડા ઉપર બેઠો હતો. ગળામાં મનુષ્યના માથાની માળા પહેરી હતી. હાથમાં લોખંડની તલવાર શોભે છે. કળિયુગનું માથું ધગધગતા અંગારાની જેમ ધગધગતું હતું. રૂપ રૂપના અંબાર જેવી દમયંતીને જઈને હું પરણું એવી ઈચ્છા સાથે કળિયુગ આવી રહ્યો હતો. ત્યાં તો સામે જાન મળી. કન્યા નળરાજાને પરણી ચૂકી છે એ જાણી કળિયુગ ક્રોધેથી પાછળ ગયો. દ્વાપરે જતું કર્યું, જો નળે મને દમયંતી સાથે પરણવા ન દીધો તો આજથી હું નળરાજાની પાછળ પડી જઈશ, એટલે કે બદલો લઈશ. નળરાજા પોતાના નગરમાં આવ્યા. નારી સાથે રહીને સુખેથી રાજ કરે છે. ભાત ભાતના અનેક ભોગ ભોગવે છે. ઘરમાં સ્વર્ગનું સુખ ભોગવે છે, એટલે કે અલગ અનેક જાતના સુખ સમૃદ્ધિ ભોગવે છે. નળ અને દમયંતી વચ્ચે પ્રેમ વધ્યો છે. બંને પતિ પત્ની જીવનમાં સત્ય ધર્મ નિયમનું પાલન કરે છે. ચારેય વર્ણના લોકો પોતપોતાના કુળ ધર્મનું પાલન કરે છે. યજ્ઞ કર્મ કરે છે, તેમાં કળિયુગનું કાંઈ ચાલતું નથી. આથી તે ચારે બાજુ આટાફેરા કરતો રહે છે. નગરની આજુબાજુ કળિયુગ આટાફેરા મારે છે, પણ સત્યને કારણે કળિયુગનો પ્રવેશ થઈ શકતો નથી. હજારો વર્ષ વીતી ગયા. દમયંતીને બે જોડકા બાળકો થયા. આ નવજાત જોડકા બાળકો પુત્ર અને પુત્રી હતા. નળ દમયંતી બંને હરખાયા. બાળકોના આનંદ કિલોલથી ઘરનું આંગણું ગુંજી ઉઠ્યું. એક દિવસ નળ રાજાએ પાણી મગાવ્યું. સંધ્યાકાળનો સમય હતો. ચડતી પગ ધોતા પગની પાણી કોરી રહી ગઈ, એટલે કે નળ રાજાથી ધર્મ ચૂક થઈ ગઈ. પગ સરખા ધોયા નહીં, પગની પાણી કોરી રહી ગઈ. કળિયુગને નળમાં પ્રવેશવાનો મોકો મળી ગયો. રાજને સંધ્યા વંદન કર્યું. એ જ વખતે પગની પાણી દ્વારા કળિયુગે શરીરમાં પ્રવેશ કર્યો. રાજા રાતે પથારીમાં સુવા જતા હતા ત્યાં તેમના સર્વે અંગોમાં કળિયુગ ફેલાઈ ગયો. રાજાના અંગોમાં કળિયુગ ફેલાઈ ગયો. નૈષદનો રાજા નળ રાજા ભ્રષ્ટ થયો. નળ રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. અંદર રહેલા કળિયુગે નક્કી કર્યું, હવે નળના પિતરાય ભાઈ પુષ્કળ પાસે જઈને બંનેને ઝઘડો કરાવો. વિદ્યાર્થી મિત્રો, તળપદો શબ્દ આવશે વઢાડવું. વઢાડવું એટલે ઝઘડો કરાવો. અંદર રહેલા કળિયુગે નક્કી કર્યું કે હવે હું પુષ્કળ પાસે જાઉં અને પુષ્કળ અને નળ રાજા બંનેને ઝઘડો કરાવું. અહીં કાવ્યની સંપૂર્ણ સમજૂતી પૂરી થાય છે. વિદ્યાર્થી મિત્રો, કવિ શ્રી પ્રેમાનંદ ભટ્ટ દ્વારા રચિત દમયંતી સ્વયંવર આખ્યાન ખંડમાં દમયંતીની મૂંઝવણ અને દેવતાની પામર વૃત્તિ વિશે આપણે સરસ સમજૂતી પ્રાપ્ત કરી. હવે પછીના ચેપ્ટરમાં
આજ રીતે આપણે સરસ મજાનો પાઠ અથવા કાવ્ય લઈને ફરી પાછા મળીશું. નમસ્કાર.